नेत्रंग तालुकाना अंतरियाळ विस्तारमां आवेला ઉંડી ગામે નિસાળ ફળિયામાં પાણીના પોકાર માટે લોકો લાચાર બન્યા છે, માથે બેડા ઊંચકવા માટે મજબૂર બન્યા છે। જ્યારે ગ્રામ રહીશો દ્વારા સરપંચને ટલાતીને અનેકો વાર જાણ કરવા છતાં આ ખાડા કાન જોવા મળી રહ્યા છે। નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળા ઋતુમાં પાણીના સ્તર જમીનમાં ઊંડે ઉતરી જવાથી દર ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે વલખા મારતા લોકો જોવા મળે છે, ત્યારે હાલ ચાલુ વર્ષે પણ તેની એ જ સ્થિતિ જોવા મળી રહી છે। નેત્રંગ તાલુકાના છેવાડાના ગામોમાંથી એક ઊંડી ગામ આવેલું છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી દર ઉનાળે પાણીના સ્તર જમીનમાં ઊંડે ઉતરી જવાથી છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલના સમયમાં આધુનિક અદ્યતન સરકારની તમામ સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યું છે। આ ગામ ભોટનગર ગ્રુપ પંચાયતમાં આવેલું છે। આ ગામમાં આશરે 25 થી વધુ પરિવારોમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નથી। સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ પાસ કરી નળ સે જલ યોજના આપવામાં આવી છે, પરંતુ માત્ર ગામમાં પાણીની ટાંકી અને નળ જ બેસાડી દેવાથી લાખોની ગ્રાન્ટ માળીએ ચડાવી દેવામાં આવી છે, જેના કારણે પાણી માટે ગ્રામજનોએ વલખા મારવાની નોબત આવી છે। તેમજ ગ્રામજનોએ વહેલી સવારે અને સાંજના સમયે 1.5 કિલોમીટર પાણી લેવા માટે ગામની બહાર જવું પડે છે, જે બાબતે સ્થાનિક તંત્ર માટે શરમજનક કહી શકાય। શું આ બાબતે કોઈ પ્રતિનિધિ કે તંત્ર ધ્યાન આપશે કે પછી ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે? મારું નામ સહદેવભાઈ રામજીભાઈ છે અને અહીંયા અમારા ગામમાં ઊંડી ગામમાં પાણીની સમસ્યા છે। પાણી 3 વર્ષથી તકલીફ છે અમને, ને સરપંચને ને તલાટીને જાણ કરેલી છે, પણ એનો ઉકેલ આવ્યો નથી। અહીંયાથી માંડીને પછી આખા ઘરોમાં પાણી સમસ્યા છે, અને બાજુમાં એક બીજી મોટર છે, ત્યાં બી પાણી સરખું આવતું નથી। તે બી ચાલે છે 5 મિનિટ જેવી, 5 કે 10 મિનિટ જેવી ચાલે છે। અમારે પાણીનો બહુ તકલીફ છે, પાણી કઈ ભરવા જવું, બધે જ જણાવે તલાટીને સરપંચને બધે જ જણાવે, પણ અમારે કોઈ પાણીનો ઉલે ઈન નહીં કરતા, એટલે અમારે પાણીની જરૂર છે, અમારે કંઈ પાણીની વ્યવસ્થા કરો। હું પોતે માજી સરપંચ છું પબ્લિક ગ્રુપ પંચાયતમાં। આજે 3 વર્ષ થઈ ગયા અહીંયા પાણીના ઘરમાં ઘણો બધો પ્રશ્ન છે। આ જળ સેનલ તો હજુ સુધી પાઇપલાઇન તો બધી થયેલી છે, પણ હજુ સુધી કંઈ પાઇપ પાણી તો આવ્યું જ નથી, એમ પાઇપલાઇન બધી હમણાં તૂટીને પડેલી છે। હમણાં રજૂઆત એટલી છે સરકારને કે આ જળ સેનલ જે પાણીની સુવિધા છે એવી રીતે કે ઘરમાં આવી રહેનારી અરે વિનંતી છે સરકારને, એમ બધે જ અમારે કહેવું છે। એમ જોવા જાય તો 5-7 વર્ષ થઈ ગયા, પણ પાઇપલાઇન તો હમણાં 2 વર્ષ પહેલાં જ થઈ, રિપેરિંગ કામ કર્યું, પણ બધું રિપેરિંગ કામ એવું બધું કર્યું, પણ હજુ સુધી પાણીનું કંઈ નિરાકરણ આવ્યું જ નથી। એમ જે બી કોન્ટ્રાક્ટ આવે છે એવું કહે છે કે ભાઈ પાણી ટૂંક સમયમાં આવી જાય આવી જશે, પણ હજુ સુધી પાણી જ નહીં આવ્યું ઘરમાં। એમ અમે તો રજૂઆત ઘણી વાર કરી, ઉપરથી જે અધિકારીઓ આવે છે એમને કીધું, અમે એવું કહે છે કે ઉપરથી પાણી આવશે એટલે આવી જાય ગામમાં, એમ કે। બ્યુરો રિપોર્ટ, આર ફોર યુ ન્યૂઝ, નેત્રંગ।